હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. તો અત્યારે થયા છે સવારના 7:30, અને આપણે તૈયાર થઈ ગયા. અને તૈયાર થઈને જવાનું છે આપણે બરડિયા. હવે આપણે રોકાવાનું નથી, આપણી જમનાને આપણા વગર ગમતું નથી, એટલે આપણે વહી જવાનું છે. અને અમારે દિવસને એમ કહેતો હતો, પણ આજ તો એમ કહે છે રોકાવું છે. 2 દિવસ તા કે પપ્પા જવું, બા જવું, આથી હવે રોકાવું છે. પણ હવે આપણે જમના એ તન તાણા થયા ધોવા નથી દીધું, એટલે જઈને તો પેલા એને ધોવા જ જવાનું છે. એટલે આપણે કીધું નીકળી જાય, એટલા માણાને દુજાણું હોયું જાય, હાલે નહીં, એટલે આપણે રોકાવું કેમ. અને અમારે પ્રીતિબેન ને મેંદેડા આવું છે, એટલે આપણે મેંદેડા લગન મૂકી જાય. બીજું હું મૂકીને એમ કેજો મહેમાન પાછા ન આવે. અમને તો બહુ દુઃખ થયું, તમે વહી જાવ ને મજા આવે. અમને દુઃખ થાય કે કેવા જાવું, હવે આ સંસારમાં પડી ગયા એટલે બધું સંભાળવું પડે. હજી તમને ન ખબર પડે, વાર લાગશે ખબર પડવાની. અને આપણે હાલો લીંબુડી હતી, લીંબુ તોડી લઈ. મારા પપ્પાના ફરિયામાં જ છે, અને લીંબુ આખું વરસ આવી રાખે, એટલે આમાં લીંબુ હજી પાક નથી પડ્યો, સે કાચા. પણ આમાં રસ ફૂલ છે, કારણ કે પાણી છે ને રોજ પીવે છે ફૂલ, એટલે રસ તો બહુ જ છે. મેં કીધું આવ્યાસી લેતા જઈ ને લીંબુ, એટલે આપણે લીંબુ તોડ લઈ. આપણે અચાનક જવાનું છે એટલે લીંબુ અચાનક જ તોડવા પડે, આ બધું એમરજન્સીમાં જ થાય છે. આપણું કઈ સ્ટાન્ડર્ડ જ નહીં, કઈ આવવાનું કઈ જવાનું, બધું અચાનક નક્કી થઈ જાય. કારું હી આને કશું રોકાવું, પણ એને જ રોકાવું નથી. મારી ભેગી જ આવવા વળી, હોસ્ટેલમાં શું થશે કારું હી ન્યાય ભેગા જાજો થોડાક દી. આપણે જઈ કારું હી ગ્રુપ માતા બની જાઓ તો ઘર નો હો થાય પાછે. જુનાગઢ થી થોડાક દૂર છી, મસ્તી નો ગિરનાર દેખાય છે કરું હી, અને હવે દેખાય મજા. નીચો લાગે આપણે મુકવા ગયા દીદી કીધું તું કે તમે જાજા દી રોકાવો નહી, એની બદલે બે રાત જ રોકાણા. ના તો અહીંયા પોગી ગયા, ફોન આવ્યો હાલો તેડી જાવ હાથ ધડ કે આવી ગયા છે. આપણે પ્રશ્ન મેન દુજાવું હોય છે આઠમાંથી, આવું ગરમી એટલે આપડે ઘર આપણું જ કેવાય, અને આપડે થાચવાનું હોય, રોકાવું જ છે. પછી રોકાઈ આવશું ગાવ અમુક છે ને. પછી બપોરે ગાય દોવા જાવું, એટલે કોઈ ને ઓછ્યા છે. મને એમ નક્કી દીધું વૈયા તારે જે કરવું હોય, એટલે ખબર જ છે જી લેવું હોય તમારે નક્કી કરવાનું. આપડે તો જી પ્રશ્ન હતો એ કઈ દીધો, એટલે ખબર હશે કે વૈયા છે રોકા હે તો નહીં. કારણ કે મને દૂધ છે ને વેચાતા લેવા જવું ગમતું નથી, ઘર જેવું ન થાય, ભલે થોડું કાઢે તો આ હાર. અને આમ તમે હે ને 6 લિટર વેચાતું લ્યો ને તો એ નથી પૂરું પડતું, કારણ કે આપણું આખો દિન 5-6 લિટર દૂધ થાય. હાલો જો આપણે બપોરના વાગ્યા 12:30, અને નઈના મહિંદી દોવા જોઈએ, એને પરબત દોવા દીધું. આ શું હોય ઢોર એવાય હોય ને એને જ દોવા દઈએ, કઈ વાંધો હે. તો હતા તો મેં કીધું અમારે નજીક નથી, 1200 ભાડું જોઈ ને. મેં કીધું અમે તો ગા લઈ રહી વેકેશન કરવા, નજીક હોય તો હાલે. મેં કીધું અમારે છે ને બહુ સેટું થાય, ગા થાકી જાય એટલો બધો પોલો. હા આપણે તો વાંધો નથી, ભાડા નો પ્રશ્ન કરતા ગા થાકી જાય, હું તો ગા લઈ નઈ જાઉં, આપણે એવું ખાઈ જ નજીક નથી એટલે
દોવા દીધો ને એટલે બસ, એટલે ધક્કો વસૂલ થઈ ગયો. અત્યારે થયા છે રોંધણા ના 5, અને દેવાંશભાઈ ની માંગ એવી છે કે ભજીયા બનાવી દો. એટલે બપોરે આ રીતે જમ્યું નથી, એટલે કીધું હાલો આપણે ભજીયા બનાવી નાખી. આપણે તો આદત પડી ગઈ છે ભજીયા બનાવવાની, કઈ આળસ થાય જ નહીં. અને અમારા બાપુજી હતા ને એ બા આગળ એમ જ ભજીયા બનાવડા હતા ગમે ત્યારે, એટલે અમાર દેવાંશ એવો જ છે. ગમે તે ભજીયા થઈ જાય ત્યાર આપણે, એટલે મને આદત પડી જાય ઘરની રૂઢી હોવ લઈ જ લે બધા. એના કરતા ઘરના ભજીયા ખાઈ લઈએ હારા, ભલે કાયમી નથી ખાતા ને કઈ કઈ ખાતા હોય, ત્યારે યાદ આવે ત્યારે બનાવી દેવાના હોય આપણે થઈ જાય ને. હાલો બેહાડી બધા છોકરાઓ જો આજે એટલે કે ભગવાન વિષ્ણુ ના છઠ્ઠો અવતાર એવા શ્રી ભગવાન પરશુરામનો આજે પ્રાગટ્ય દિવસ, તો આજે પરશુરામ જયંતિની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. કે અમે તો રાજગર બ્રાહ્મણ, એટલે આમ તો બ્રાહ્મણ કોઈ પણ હોય પરશુરામના વંશજો છીએ, અને આજે તો ઠેક ઠેકાણે જે બ્રહ્મ સમાજની જ્યાં સંખ્યા વધારે હોય ત્યાં ત્યાં બધે આજ તો પરશુરામ જયંતિની રથયાત્રા બધે જ નીકળતી હોય. મોટા મોટા સિટી છે ત્યાં બધા જ આનંદ ને ઉત્સાહથી બધા રથયાત્રા કાઢે અને આજ જન્મ દિવસ મનાવે બધા. એમ પરશુરામ નું આજ તો આપણે બધા સ્ટેટસમાં પરશુરામ નું જ હોય બ્રાહ્મણો ને તો. અને એ તો બધાને ગમે એ જ્ઞાતિમાં ગમે એનો જન્મ હોય એ જ્ઞાતિ ગર્વ તો બધાને હોય જ અને હોવે જોઈ. અને પરશુરામ ભગવાન એ તો હર કોઈ જ્ઞાતિ ના હે, કઈ એક ના નથી. હા ભગવાન તો બધાને હોય જ.